ઉમરગામ તાલુકાના કરંજ ગામના ખાંડા કુવા ફળિયામાં રૂપિયા 18 લાખના ખર્ચે બનનાર 25,000 લીટરની ક્ષમતા ધરાવતા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. કરંજ ગામના ખાંડા કુવા ફળિયામાં પાણીની ટાંકી બનતા ગ્રામજનોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહેશે. આ કાર્યક્રમ અમે અચાનક જ ગોઠવ્યો છે. આ કાર્યક્રમ ગોઠવ્યો અને તેમાં તમને બોલાવ્યા એટલે કદાચ જેમ બોલાવ્યો એ પ્રશ્ન તમારા મનમાં પણ ઉભો થાય, પણ મેં એટલા માટે બોલાવ્યો છે કે આજે કરજ ગામની અંદર 3 ફળિયા છે. એ 3 ફળિયાની અંદર પીવાના પાણીની ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ચૂંટણી વખતે પણ રાત્રે આપણે જે અમારી ગાડી પાર્ક કરેલી છે ત્યાં મિટિંગ કરેલી અને મેં તમને કહ્યું હતું કે ભાઈ પાણીને અમે વ્યવસ્થા કોઈપણ સંજોગે કરીશું. એવા સંજોગે અત્યારે અહીંયા જે આજે આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ એ ખાતમુહૂર્તમાં 18 લાખ રૂપિયા આપણે અહીંયા મંજૂર કર્યા છે. એ મોટી ટાંકી બનશે, ઊંચાઈવાળા ભાગ ઉપર આપણે અહીંયા ઉભા રહ્યા છીએ, અહીંયા જે આપણે ટાંકી બનાવવાના છે એ ટાંકીના આધાર ઉપર બ્રાહ્મણ ફળિયો, આ ડુંગળી ફળિયું, કોળીવાડ અને વાંદરી ફળિયા સુધી એની સાથે આપણે કનેક્ટેડ કરીશું. એટલે એમાં ઠાકર ફળિયું એ પણ અંદર આવી જશે. આ ટાંકીમાં પાણી ક્યાંથી આવશે પ્રશ્ન તમને પણ સતાવે, મને પણ સતાવે છે. અહીંયા બોર કરીશું તો અહીંયા કદાચ પાણી નહીં લાગે, કારણ કે ભૂતકાળમાં પણ ઘણા બધા બોરો કર્યા તો એ પાણી આપણાને પૂરતું મળતું નથી. એવા સંજોગે જે અહીંયાથી ફણસા તરફની લાઇન જાય છે એ લાઇનનું ટેપિંગ કરીને આ ટાંકી આપણે અહીંયાથી આપણે ભરીશું અને ટાંકી ઊંચી આવશે, મોટી આવશે અને જેના કારણે આખા ગામની અંદર ટીકરા પર છે એટલે બધાને પીવાનું પાણી પોતાના ઘર સુધી મળી રહે એવી વ્યવસ્થા આપણે કરીશું.